નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપદ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ છ વિજ્ઞાન અને ટેકનોલોજી જેનો પાઠ 9 સજીવો અને તેની આસપાસ ભાગ 5, એના વિશે આપણે ભાગ 5માં માહિતી મેળવશું. કઈ? તો કે પહેલી જ માહિતી છે, તો દરેક સજીવો શ્વસન કરે છે. હવે તમને આ સવાલ થતો જશે, શ્વસન એટલે શું? તો કે આપણે શ્વાસમાં જે ઓક્સિજન લઈએ છીએ અને બહાર જે કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ, એ શું દરેક સજીવ શ્વસન કરતો હશે? તો કે હા, વનસ્પતિ, પ્રાણી, દરેક મનુષ્ય બધા શ્વસનની પ્રક્રિયા કરે છે. એટલે કે આ શ્વસનની પ્રક્રિયામાં શ્વાસોચ્છવાસની પ્રક્રિયાને શ્વસન ક્રિયા કહે છે. જેમાં શું હશે? તો કે મનુષ્ય છે એ શ્વાસમાં ઓક્સિજનનું ગ્રહણ કરે છે, જ્યારે ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. આ એની શ્વસન પ્રક્રિયા છે. તેમાં ગાય, ભેંસ, કૂતરા, બિલાડી આ બધા પણ શ્વસન પ્રક્રિયા આવી રીતે જ કરે છે કે ઓક્સિજનનું ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. હવે આવા પ્રાણીઓ આરામ કરતા હોય ત્યારે તેમને કોઈ એવું પ્રકારનું અવલોકન કરો કે તેમના પેટનું હલનચલન અનુભવ. એવું મનુષ્યના પેટનું હલનચલન પણ થાય છે અને પ્રાણીઓના પેટનું હલનચલન પણ થાય છે. જ્યારે શ્વાસ લે છે અને શ્વાસ બહાર કાઢે છે ત્યારે તેના પેટનું હલનચલન કે અંદર બહાર થતું તમને જોવા મળે છે. પણ આ કેવું હલનચલન છે? તો કે ધીમું હલનચલન છે, જેવો તે શ્વાસ લેતા હોય ત્યારે જ જોવા મળે છે. હવે દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે. શરીરના લીધે ખોરાક માટે તે અંતે શ્વસનને લીધે જ ઉર્જા મળે છે. વાત વિનિમય એટલે કે વાયુઓની આપલેની પ્રક્રિયાને શ્વસનનો જ એક ભાગ કહેવાય છે. વાત વિનિમય એટલે કે શ્વસન લેવાની પ્રક્રિયાને વાત વિનિમય કહે છે, કે વાયુઓનું એક આપલે કરવી. ઉદાહરણ તરીકે અળસિયો તેમની ચામડી દ્વારા શ્વસન કરે છે, પછી તેના દ્વારા માછલી છે પોતાની ચુઈ દ્વારા શ્વસન કરે છે, એટલે કે પાણીની અંદર રહેલો ઓક્સિજનનું ગ્રહણ કરે છે. મનુષ્ય પોતાના નાક દ્વારા શ્વસન કરે છે, એવી રીતે અળસિયું જે છે એની ચામડી દ્વારા કરે છે અને માછલી તે એની ચુઈ દ્વારા ઓક્સિજનનું ગ્રહણ કરે છે. હવે તો વનસ્પતિઓ પણ શ્વસન કરે છે? તો કે હા, વનસ્પતિ પણ શ્વસન કરે છે. કઈ રીતે? તો કે વનસ્પતિ સામાન્ય રીતે પોતાના પર્ણની મદદથી શ્વસન કરે છે. પર્ણ તેમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો, પર્ણની અંદર નાના નાના ઝીણા ઝીણા છિદ્રો આપેલા હોય છે, જેની મદદથી તે ઓક્સિજનનું ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. પણ એવું હોતું નથી. જો વનસ્પતિ આપણને ઓક્સિજન આપે છે અને આપણે એને કાર્બન ડાયોક્સાઇડનું એક ગ્રહણ કરે છે, પણ આ પ્રક્રિયા રાતના સમયે ઊંધી થઈ જાય છે, કે રાતના સમયે જ્યારે વ્યક્તિઓ એમ કહે કે તમારે ઝાડની નીચે સૂવું જોઈએ નહીં, એનું કારણ એ છે કે રાતના સમયે પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશની હાજરી હોતી નથી. સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે, એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ ઓક્સિજન બહાર કાઢે છે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે. જ્યારે રાત્રિના સમયે સૂર્યપ્રકાશ હોતો નથી ત્યારે શું કરશે? વનસ્પતિ છે ઓક્સિજનનું ગ્રહણ કરશે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશે. એટલા માટે જ મોટા વ્યક્તિઓ જે વડીલો છે આપણને એમ કહે છે કે રાતના સમયે વૃક્ષની નીચે સૂવું જોઈએ નહીં. આપણે શીખી ગયા કે સૂર્યપ્રકાશની હાજરીમાં જે વનસ્પતિ પોતાનું કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું જે ગ્રહણ કરે છે, તો રાત્રિના સમયે એની પ્રક્રિયા અલગ થઈ કહેવાય. એટલે કે આ તમારું થઈ ગયું કે દરેક સજીવો શ્વસન કરે છે. હવે દરેક સજીવ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. ઉત્તેજના એટલે શું? તો કે તમને એક ઉદાહરણ આપું કે તમે રસ્તામાં હાલતા જાઓ છો, તમે પગમાં ચપ્પલ પહેરેલા નથી અને તમારા પગમાં કોઈ કાંટો અથવા તો પથ્થર લાગ્યો, એટલે તરત જ તમને ખબર પડશે કે મારા પગમાં કંઈક લાગ્યું છે. અને તમારા આખા શરીરમાં એ દુખાવો તમને મગજે પહોંચાડશે કે મને કોઈ જગ્યાએ લાગ્યું, અને કયો જગ્યાએ છે? તો કે પગમાં લાગ્યું. આને શું કહેવાય? પ્રતિચાર. કેને પ્રતિચાર? તો કે ઉત્તેજનાને પ્રતિચાર કર્યો કહેવાય. હવે
તમે અચાનક અંધારી જગ્યામાં જતા હોય, આ બીજું ઉદાહરણ આપું કે કોઈ અંધારા રૂમમાં જાઓ અને અચાનક જ તમને પ્રકાશ સામે આવે તો તમારી આંખો સુધી જશે, અંજાઈ જશે, તો આ પણ એક ઉત્તેજનાને પ્રતિચાર આપ્યો કહેવાય. એટલે કે હકીકતમાં આસપાસમાં તેજસ્વી પ્રકાશ સાથે અનુકૂળતા ન થાય ત્યાં સુધી તમારી આંખો આપમેળે તે જ ઘડીએ બંધ થઈ જાય છે. એટલે કે તમે બહાર નીકળો અંધારામાંથી અને સૂર્યપ્રકાશ તરત તમારી આંખની સામે આવે એટલે તમારી આંખને અંજાઈ જાય છે. એટલે કે એનો પ્રતિચાર કેવો આપશે? તો કે એને આંખને ખબર પડી જશે કે સૂર્યપ્રકાશ મારી સામે આવ્યો. એટલે કે તીવ્ર પ્રકાશ અને કાંટાની મદદથી તમે એ જાણી શકો છો કે તમને ઉત્તેજનાનો પ્રતિચાર થયો. આવી રીતે આસપાસ વાતાવરણ બદલાઈ જાય છે. આપણે બધા જ આવા બદલાવને તાત્કાલિક પ્રતિચાર આપીએ છીએ, જે પ્રતિચારને આપણે ઉત્તેજના કહીએ છીએ. શું કહેવાય? ને ઉત્તેજના કહેવાય છે. તો બીજા પ્રાણીઓ પણ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે? હા, આપે છે. જ્યારે પ્રાણીઓને ખોરાક આપવામાં આવે છે ત્યારે તેનું વર્તનનું તમારે અવલોકન કરવાનું. કોઈ કૂતરાને તમે ખોરાક આપો તો તરત જ શું કરશે? એ દોડીને એ ખોરાક પાસે આવશે. ત્યારે શું કહ્યું? ખોરાક માટે તેનું ઉત્તેજના એટલે કે પ્રતિચાર રજૂ કર્યો. હવે તે અચાનક જ તેની સામે ખોરાક આવશે એટલે તરત જ સુધી જશે, કાર્યશીલ થઈ જશે, એટલે કે એના મેળવવા માટે કાર્યરત થઈ જશે. જ્યારે તમે કોઈ પક્ષી તરફ જાઓ છો ત્યારે તરત જ શું કરશે? ઉડી જશે. તો એને શું કહેવું? એને ખબર પડી ગઈ, એટલે કે એને તરત જ કોઈ એની વ્યક્તિ જે એની સામે જાય છે એનાથી એ અંજાઈને ઉડી જાય છે. હવે જો રસોડાની લાઇટને રાત્રિ દરમિયાન ચાલુ કરવામાં આવે તો જે આજુબાજુમાં રખડતા વંદા છે, આ પાંચમું ઉદાહરણ છે કે રસોડામાં તમારે લાઇટ બંધ હોય એટલે રાતના સમયે વંદા કે કોઈ જીવજંતુઓ બહાર નીકળે, જેવી લાઇટ ચાલુ કરો એટલે શું કરશે? પાછા અજવાળું આવશે એટલે અંધારા તરફ એ જતા રહેશે. તો આ પણ એક ઉત્તેજનાને પ્રતિચાર આપ્યો કહેવાય. હવે આવો જ ઉત્તેજનાનો પ્રતિચાર એક વનસ્પતિ પણ કરે છે. કઈ રીતના? તો કે વનસ્પતિનું એક ઉદાહરણ આપો તો કે લજામણીનો છોડ. લજામણીનો છોડ રહ્યો એ જે ઉગેલો હોય છે પણ તમે જેવી એને અડવા જાઓ તરત જ એના પર્ણ શું થઈ જશે? બીડાઈ જશે. તો એ પણ શું કરે છે? ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. એવું જ રીતે સૂર્યમુખી, જ્યાં સુધી સૂર્ય હશે સૂર્યની હાજરીમાં પોતે ખીલેલું રહેશે, તો જેવો સૂર્ય આથમવાની શરૂઆત થશે એટલે તરત જ એના પર્ણ બંધી જશે અને એ મુરઝાઈ જશે. તો આ પણ એક ઉત્તેજનાને પ્રતિચાર આપ્યો કહેવાય. આ હતી તમારે પ્રવૃત્તિ નંબર 3ના બીજા બંને ભાગ. હવે તમારે સજીવો અને એનું ઉત્સર્જન વિશે શીખવાનું છે. સજીવો અને તેનું ઉત્સર્જન એટલે કે પ્રવૃત્તિ નંબર 4 શીખવાની છે. હવે તમે બધા સજીવો ખોરાક તો લો જ છો, તો તમને ખબર જ છે ખાવામાં આવતો બધો જ ખોરાક હકીકતમાં વપરાતો નથી, પણ શરીર દ્વારા તેનો કેટલોક જથ્થો જ વાપરવામાં આવે છે. જેમ કે વધારેલો ખોરાક છે એ શું થાય છે? તો તે નકામો કચરા તરીકે શરીરમાંથી દૂર થાય છે. આપણે ખોરાક ખાઈએ છીએ, બધા જ ખોરાકમાંથી આપણને પૌષ્ટિક આહાર મળે છે એવું જરૂર નથી, પણ આપણું શરીર જેમાંથી આપણને પોષણ મળતું હશે, વિટામિન, આયર્ન, કેલ્શિયમ જે પણ મળતું હશે એનું ગ્રહણ કરશે, અને જે નથી એ આપણા શરીરમાંથી નકામા સ્વરૂપે બહાર નીકળી જશે. હવે આ જ પ્રક્રિયામાં બીજી જૈવિક પ્રક્રિયાઓ દરમિયાન આપણા શરીરમાં કચરો ઉત્પન્ન કરે છે અને સજીવો દ્વારા આવા કચરા ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. નકામો કચરો ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. શું વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે? હા, તેઓ પણ ઉત્સર્જન કરે છે. કઈ રીતે? જો કે વનસ્પતિમાં આ પદ્ધતિ થોડીક અલગ હોય છે. કઈ રીતે? તો કે તે નુકસાનકારક અથવા તો ઝેરી દ્રવ્ય બહાર ઉત્પન્ન કરે છે કે જે ખાઈ શકાતા નથી. કેટલીક વનસ્પતિઓ આ નકામા કચરાનો સંગ્રહ એક ભાગ સ્વરૂપે કરે છે અને તે વનસ્પતિને નુકસાન થાય તે રીતે શક્ય બને છે. એટલે કે દરેક વનસ્પતિ ખાવા લાયક હોતી નથી. હવે વનસ્પતિનો સ્ત્રાવ નકામો કચરાને પણ બહાર એટલે કે દૂર કરે છે. હવે બીજા એક લક્ષણો આપેલા છે અને હવે આ હતું તમારા સજીવોના ઉત્સર્જન વિશેની માહિતી. ઉત્સર્જન એટલે શું? શરીરમાં રહેલો નકામો કચરો દૂર કરવો. હવે તો દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે? પાછો એક પ્રશ્ન આવ્યો, તો દરેક સજીવ પોતાના પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે? તો કે હા. શું તમે ક્યારેક કબૂતર જેવા કોઈ બીજા પક્ષીઓના માળા જોયા છે? હા, ઘણા પક્ષીઓના માળા હોય છે. ઘણા પક્ષીઓ માળામાં
ગામમાં તેમના ઈંડા મૂકે છે, એટલે કે ઘણા પક્ષીઓ ઈંડા દ્વારા પક્ષીઓ અને ઈંડા પેલા એમાંથી પાછું બીજું પક્ષી એમાંથી ઉત્પન્ન થાય છે. કેટલાક ઈંડાઓ સેવન થઈને તેમાંથી બચ્ચા બહાર આવે છે. જો તમારે ચોપડીમાં આકૃતિ 9.13 આપેલી છે કે ઈંડામાંથી પક્ષીઓના બચ્ચા બહાર આવા. હવે પ્રાણીઓ તેમના જ જેવા સજીવ ઉત્પન્ન કરે છે તેને પ્રજનનનો પ્રકાર કદાચ કહી શકાય છે, એટલે કે તેને પ્રજનનની પ્રક્રિયા કહેવામાં, પોતાના જ જેવો જે સજીવ ઉત્પન્ન કરે છે તેને પ્રજનન કહે છે. હવે કેટલાક પ્રાણીઓ તેમના બચ્ચાઓને ઈંડા દ્વારા ઉત્પન્ન કરે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જ જન્મ આપે છે. જેવી રીતે વનસ્પતિ પણ પ્રજનન કરે છે, પ્રાણીઓની જેમ વનસ્પતિની પ્રજનન પદ્ધતિ કેવી હોય છે? તો કે એ શું કરશે, બીજ હશે, બીજને ઉગશે, એ અંકુરિત થશે, એના મૂળ થશે, એનું પર્ણ થશે, પર્ણમાંથી વૃક્ષ છોડ અથવા તો ક્ષુપમાં એની શરૂઆત થશે. તો પણ વનસ્પતિ પર શું કરે છે, પ્રજનનની પ્રક્રિયા કરે છે. તેવી જ રીતે આમાં એક બટેકાનો જે આપેલું છે આ વૃક્ષ વનસ્પતિ કીધી, એવી રીતે મૂળ બટેકાનું પણ આપેલું છે કે બટેકું પણ શું કરશે, તો કે કેટલીક વનસ્પતિ બીજા સિવાયના ભાગમાંથી પણ ઉત્પન્ન થાય છે. જેમ કે પ્રકાંડ, પ્રાકુર સાથેનું બટેકું છે તે છોડને ઉત્પન્ન કરે છે. પ્રાકુર એટલે કે અમુક બટેકાની અંદર અમુક અમુક વસ્તુ બટેકાના પર્ણ ઉગી નીકળ્યા હોય, તો પાંચ બારની સાઈડ એના અંદર પીળા કલરનો ભાગ ઉગી નીકળે એને પ્રાકુર કહેવાય છે. આથી તમારી પ્રવૃત્તિ નંબર 4 શું, તો કે સજીવોનું ઉત્સર્જન અને પોતાના પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરવો, પ્રજનન, આ બે ભાગ થયા કહેવાય. હવે પ્રવૃત્તિ નંબર 5 આવે છે. હવે ગુલાબ કે મહેંદીના છોડની કોઈ કલમ એટલે કે ત્રાસી કપાય, આપણે કલમ એટલે શું, કોઈ છોડ ઉગી નીકળો એને ત્રાસું કાપવું એને કલમ કહેવાય. તો તે માટીમાં દબાવી નિયમિત પાણી આપો તો થોડા દિવસ પછી શું તમે નોંધશો કે કલમ ઉગી નીકળે? હા, અમુક કલમ ઉગી નીકળશે, પણ એને સાવચેતી રૂપે એટલે કે યોગ્ય રીતે તેનો ઉગાડવાની પ્રવૃત્તિ કરી હોય તો. કલમ વડે છોડ ઉગાડવા કદાચ સરળ નથી. જો તમારી કલમ ઉગે નહીં તો નિરાશ થશો નહીં. જો શક્ય હોય તો કલમ છોડ તરીકે વિકાસ કરવા માટે લેવામાં આવતી સાર સંભાળ વિશેની તમારે માહિતી મેળવવી પડે. હવે આ બધી માહિતી થઈ, હવે પાછો ફરીથી એક પ્રશ્ન પૂછે, શું બધા જ સજીવો હલનચલન કરે છે? તો કે હા, બધા સજીવો, આપણે પ્રકરણ 8 શીખી ગયા છીએ કે હલનચલન તો બધા સજીવો કરે છે. એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, બીજા શારીરિક હલનચલન પણ કરે છે, આ બધું તો આપણે જોઈએ, પણ એ કોણ, મનુષ્ય. પણ વનસ્પતિ માટે કઈ એવું શું છે, અશક્ય છે. વનસ્પતિ હલનચલન કરતી નથી, વનસ્પતિ જે સ્થાને છે એ જ સ્થાને રહે છે, એ હલનચલન કરતી નથી, પણ એનો વૃદ્ધિ થાય છે, એટલે કે વિકાસ થાય, નાનામાંથી એ મોટું થાય છે. તેઓ હલનચલન નથી કરતી, પણ જમીનમાં જકડાયેલા એના મૂળ એનો વિકાસ થાય છે, એના પર્ણનો વિકાસ થાય છે, એના મૂળનો વિકાસ થાય છે, આ બધું એ આગળ તરફ ઉગવા માટે એને મદદરૂપ થાય છે. એટલે કે બીજું કોઈ પણ પ્રકારનું હલનચલન આમાં વનસ્પતિમાં નોંધાતું નથી. પુષ્પનું ખીલવું અને બંધ થવું, તમને યાદ હશે કે અમુક વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. જોકે આપણી પાસે હલનચલન કરતી હોય તેવી નિર્જીવ વસ્તુઓ પણ છે. કઈ? તો કે હમણાં મેં તમને કીધું હતું, ગાડી અને બસ, આ નિર્જીવ વસ્તુ છે પણ હલનચલન તો કરે જ છે. કઈ રીતે હલનચલન કરે છે? તો કે એમાં પેટ્રોલ અને ડીઝલ નાખો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરે છે. સજીવોમાં પુષ્કળ પ્રમાણમાં વિવિધતા રહેલી છે, પરંતુ આપણે ચર્ચા કરીએ તે મુજબ તેના દરેક કેટલાક સમાન લક્ષણો ધરાવે છે. સજીવો મૃત્યુ પામે છે એ પણ એક એનું લક્ષણ છે. સજીવો જીવે છે અને મૃત્યુ પામે છે, આ એનું એક મહત્વનું લક્ષણ છે. હવે પોતાના જ જેવા સજીવની ઉત્પત્તિ દ્વારા તેઓ પોતાની જાતિને હજારો વર્ષ સુધી ટકાવી રાખે છે. જેમ કે મનુષ્ય, આપણા આપણા જેવું કોઈ બાળકનો જન્મ થાય એટલે કે એ પાછો મોટો થશે, વૃદ્ધિ પામશે, ફરી પાછો બાળક, એમ એનું જીવન ચક્ર એટલે કે વૃદ્ધિ પામતી જ રહે છે, એટલે કે વિકાસ થતો રહે છે, એટલે કે હજારો વર્ષો સુધી આ પ્રક્રિયા
ચાલુ રહે છે. હવે કોઈ એક સજીવ ક્યારે અન્ય કોઈ જ સજીવ ઉત્પન્ન કર્યા વગર પણ મૃત્યુ પામી શકે? ઘણા એવા હોય છે કે જે પોતાના જેવો સજીવ ઉત્પન્ન કર્યા વગર પણ મૃત્યુ પામે છે, પરંતુ પ્રજનન થાય તે જ પ્રકારનો સજીવ અસ્તિત્વ ટકાવી શકે છે. જો પ્રજનન થતું હોય એટલે કે પોતાના પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરતું હોય તો જ એ પ્રજનનની પ્રક્રિયા ટકાવી રાખે છે. તો કે આ પાઠમાં આપણે ખોરાકની જરૂરિયાત વિશે શીખા, શોષણ વિશે શીખા, ઉત્સર્જન વિશે શીખા, પ્રતિચાર વિશે શીખા, પ્રજનન વિશે શીખા, હલનચલન વિશે શીખા અને મૃત્યુ વિશે પણ શીખા. તો આમાં શું આપણે પોતાની કેટલીક નિર્જીવ વસ્તુઓ પણ ઓળખી શકીએ છીએ કે જે ધરાવતા હોય છે? તો કે ગાડી, સાયકલ, ઘડિયાળ, નદીનું પાણી સ્થળાંતર કરે છે, ચંદ્ર પણ આકાશમાં હલનચલન કરે છે, એટલે કે એક દિશાથી બીજી દિશા તરફ એ હલનચલન કરે છે. આપણી નજર સામે જ વાદળો એક જગ્યાએથી બીજી જગ્યાએ વાદળા જાય છે. આ બધું હલનચલન છે, પણ આ બધા સજીવ નથી, આ બધા નિર્જીવ વસ્તુ છે. એ કોઈ વસ્તુની મદદથી આગળ ધકેલાય છે, એટલે આ બધી એની ખાસિયતો અલગ અલગ હોય છે. સામાન્ય રીતે સજીવ હોય છે એ આપણે ચર્ચા નિર્જીવ વસ્તુઓના લક્ષણ કરતા અલગ હોય છે. સજીવ અને નિર્જીવ બંને અલગ પ્રકારના થઈ જાય છે. તો હવે તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું જીવન છે? તો જીવન શું છે કે એના માટે એક ઉદાહરણ આપી દીધું કે ઘઉંના કોથળામાં તમારો હાથ છેક ઊંડે સુધી નાખવાનો અને એમાં જોવાનું કે તમને હૂફ અનુભવાય છે. હા, તમને થોડી ઘણી ઉફ આવશે એમાં. તો કે ઘઉંના કોથળાની અંદર ગરમી પેદા થાય છે તો દાણાનું શ્વસન કરે છે. પ્રક્રિયા દરમિયાન તો થોડીક ગરમી ત્યાં પણ હોય છે, એટલે દાણાઓ પણ ગરમીનું ઉત્પન્ન કરે છે. આપણે જોયું કે બીજમાં અન્ય કોઈ જૈવિક પ્રક્રિયાઓ કાર્ય કરતી નથી, પણ તેમાં શ્વસન પ્રક્રિયા થતી જોવા મળે છે. આપણો તો પ્રશ્ન હજી પણ એ જ છે કે શું પછી પણ જીવન છે? તો પછી જીવન શું છે, ક્યાંથી એવું? તો કે એનો મતલબ ખાલી આપણે એટલો જ આપી શકાય કે જીવન સુંદર છે, જે જીવવા માટે મહત્વનું છે. અહીં પાઠ 9 સજીવો અને તેમની આસપાસ એના ભાગ 5 પૂર્ણ થાય છે. ભાગ 1-5 ની અંદર સજીવોની માહિતી, તેમની આસપાસની જગ્યા, તેમનું નિવાસ સ્થાન, તેમનું રહેણાંક સ્થાન, એનો ખોરાક, તેનું હલનચલન, તેનું પ્રજનન, તેનું ઉત્સર્જન, આ બધા વિશેની માહિતી આપણે આ પાઠમાં શીખી. અહીં પાઠ 9 પૂર્ણ થાય છે. નમસ્તે.